36 કરોડના ખર્ચે નિર્માણ પામેલા દિયોદર રેલવે ઓવરબ્રિજ પર અંધારપટને લઈને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. બ્રિજ પર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા લોકોની માંગ ઉઠી. બનાસકાંઠા દિયોદર રેલવે ઓવરબ્રિજ 36 કરોડના ખર્ચે નિર્માણ કરાયો છે. આ બ્રિજ છેલ્લા 4 વર્ષથી નિર્માણ કરાઈ દિયોદર, ભાભર અને કાંકરેજ તાલુકાના વાહન ચાલકોને ભેટ આપી છે, પણ આ ગણતરીના કલાકોમાં લોકાર્પણ કરાયા બાદ બ્રિજ પર અહીંથી પસાર થતા વાહનોએ બ્રિજ પરની ચડી ખાધી. ગણતરીના કલાકોમાં બ્રિજ પર અંધાર પટ જોવા મળ્યો. અહીં બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે એવી સ્થિતિ નિર્માણ પામી છે. જ્યારે રેલવે ઓવરબ્રિજ 36 કરોડના ઉપરાંત ના ખર્ચે બનેલા આ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયા પછી થોડાક જ કલાકો બાદ રાત્રિ દરમિયાન વાહન ચાલકોનો ભારે ધસારો જોવા મળ્યો. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બ્રિજના નિર્માણને લઈ 36 કરોડ રૂપિયાના મતબાર ખર્ચે નિર્માણ કરાયેલ દિયોદર રેલવે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો વગર બનાવેલા રેલવે ઓવરબ્રિજ પર લાઇટોનો અભાવ જોવા મળ્યો. આ બ્રિજ પર વાહન ચાલકો અને શિયાળામાં વોકિંગ કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે દિયોદર નવનિયુક્ત બ્રિજ પર અંધારપટ દૂર કરવા સ્ટ્રીટ લાઇટોની વ્યથા કરવામાં આવે એવી અહીંથી પસાર થતા વાહન ચાલકો અને અહીંથી પસાર થતા લોકોની માંગ ઉઠી છે. દિયોદર રેલવે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો વગરનો આ બ્રિજ અંધારિયો બ્રિજ જેવો ભાસે છે. લોકોની માંગ છે કે દિયોદર R&B દ્વારા કરોડો રૂપિયા ખર્ચે નિર્માણ પામેલા ઓવરબ્રિજ પર લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે, જેથી રેલવે ઓવરબ્રિજ પર કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તો જવાબદાર કોણ રહેશે એવી અનેક સવાલો ઊભા થયા છે. અહીંથી પસાર થતા વાહનો ભાભર દિયોદર સુઈગામ કાંકરેજ તાલુકાના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો ના આવે એ માટે PWDના અધિકારીઓ દ્વારા રેલવે ઓવરબ્રિજ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા, અંધારિયા બ્રિજ પર લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે એવી લોકોની માંગ ઉઠી છે. રિપોર્ટર રાજેશ વ્યાસ, BN ન્યૂઝ, ગુજરાતી, બનાસકાંઠા. હા જી સાહેબ, અત્યારે રેલવે બ્રિજ નું કામ આજે હોવાનું ઓપનિંગ કરીને આજે ઝગમગ થયેલું છે. એ ઝગમગ તો માત્ર સાહેબ અત્યારે 2 દિવસ પૂરતું રહેવાનું છે, પણ આપણે સરકારને એવી માંગણી કરીએ કે એક એનું ધ્યાન દોરીએ છીએ કે જે અત્યારે આ ઝગમગ થયું માત્ર 2 દિવસ પૂરતું રહેવાનું, જો 33 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હોય તો અત્યારે માત્ર પબ્લિકની માંગ એવી છે કે રાતના ટાઈમે અહીંથી ચાલતા પબ્લિકને યા તો આવતા જતા સાધનોને ક્યારેક બની શકે તો એક્સિડન્ટ વિના બની શકે, તો આપણે સરકારને એવું ધ્યાન દોરીએ કે ગ્રામ પંચાયતને કે જેટલું શક્ય બને એટલું અહીં લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તો બહુ સારું રહે. R&Bનું કામ જે કર્યું એ બદલ તો આપણને સંતોષ છે, પણ એક જ જે લાઇટ નથી તો એના માટે કરીને અત્યારે ઘણું બધું કામ અધૂરું ગણાય છે. કારણ કે લાઇટ નથી તો લાઇટ રાત્રે માણસો અત્યારે દિવસની પબ્લિક જે વોકિંગમાં જઈ રહી છે તો એ અંધારામાં આવવામાં માણસોને બહુ તકલીફ રહે છે. આ કામ લાઇટનું ધ્યાનમાં રાખીને જેટલું શક્ય એટલું વહેલું થાય એટલી આપણી માંગ છે.